31ની ઉજવણીને કારણે અઠવાગે ટીડમ મસલંગર સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી ઘણા માર્ગો પર પ્રવેશ તેમજ પાર્કિંગ પર પ્રતિબંધ લાદ્યો છે, જે 31ની સાંજે 6 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી લાગુ રહેશે. 31ની ઉજવણી કરવા સુરતીઓ દર વર્ષે 8 વાગ્યાથી ડુમ્મસ રોડ પર ફરવા જતા હોય છે. વાહનોના ધસારા તેમજ આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાવાની શક્યતા છે, જેથી પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક માર્ગો પર વાહનોના પ્રવેશ તેમજ પાર્કિંગ પર પ્રતિબંધ લાદી દીધો છે, જેમાં SVNIT સર્કલથી મગદલ્લા ટી પોઈન્ટ સુધીના માર્ગ પર વાહનો પાર્ક કરી શકાશે નહીં, તેમજ યુ ટર્ન લઈ શકાશે નહીં. જોલી પાટી પ્લોટથી રાહુલ રાજ મોલ તરફ અને SD જૈન સ્કૂલથી બિગ બજાર તરફ શારુનગરથી કારગીલ ચોક તરફ વાહનો સાથે જઈ શકાશે નહીં. ડુમ્મસ નગરથી ચોપાટી સુધીના વિસ્તારમાં કોઈ પણ પ્રકારના વાહનો પ્રવેશ અને પાર્કિંગ કરી શકાશે નહીં. SK નગર 4 રસ્તાથી કુવાણા 3 રસ્તાથી ડુમ્મસ નગર સુધી જઈ શકાશે, પરંતુ તે જ રસ્તેથી લંગરથી કુવાણા 3 રસ્તા આવી શકાશે નહીં. ડુમ્મસ નગરથી મોટી બજારથી કુવાણા 3 રસ્તાથી પરત આવી શકાશે. તેમજ માધ્યમ કક્ષાના વાહનો 8 વાગ્યાથી પાર્લે પોઈન્ટ SK નગર 4 રસ્તાથી ડુમ્મસ નગર સુધીના રોડ પર પ્રવેશે તેમજ પાર્કિંગ કરી શકાશે નહીં. તો આની સાથે સાથે શહેર પોલીસ કમિશનરે સુરતીઓ માટે કેટલીક સુવિધાઓ પણ કરી હતી, જેમાં SVNIT, SBI અને પોસ્ટ ઓફિસની પાછળના ભાગે વાહનો પાર્ક કરી શકાશે. કારગીલ ચોક શારદાયતન સ્કૂલની પાછળ પ્રગતિ મેદાનમાં વાહનો પાર્ક કરી શકાશે. ભારે માધ્યમ કક્ષાના વાહનો ભારે પ્રતિબંધના મુક્તિ સમય દરમિયાન 8 વાગ્યાથી મજૂરા ગેટ થઈ ભટાર 4 રસ્તેથી ખજોત ચોકડી થઈ સચિન તરફ અને હજીરા તરફ જઈ શકાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત.